હેલ્ધી અને ટેસ્ટી એવી લસુની પાલક ખીચડી રેસ્ટોરન્ટ્સમાં બહુ જ પોપ્યુલર છે. ઘણા લોકો ખાસ રેસ્ટોરન્ટમાં જઈને આને ઓર્ડર કરીને ખાય છે, પણ જો તમે આ ઘરમાં પણ બનાવશો તો ઘરમાં પણ આ એટલી જ સરસ બનશે અને બધાને ખૂબ ભાવશે. તો હું છું કરિશ્મા અને આજે તમારા માટે લાવી છું ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં લસુની પાલક ખીચડીની રેસીપી, જે બહુ જ ટેસ્ટી બને છે અને જે આપણી રેગ્યુલર ખીચડી છે એના કરતાં ટેસ્ટમાં બહુ અલગ હોવાથી ઘરમાં સૌને બહુ ચેન્જ મળી રહેશે. તો આના માટે સૌથી પહેલાં તો આપણે ખીચડી બનાવવાની છે. તો અહીંયા આગળ મેં 1/2 કપ મગની દાળ લીધી છે ફોતરા વગરની, અને 1/4 કપ મેં ખીચડીના ચોખા આપણે અહીંયા આગળ લેવાના છે. અને એને બંનેને આપણે ધોઈને કુકરમાં, જે આપણે રેગ્યુલર ખીચડી બનાવતા હોય એવી રીતે જ ખીચડી બનાવવાની છે. તો પાણી આપણે ખીચડી પ્રમાણે ઉમેરી દેવાનું છે, અને અંદર મીઠું અને ચપટી હળદર નાખી, અને આપણે એને જે ખીચડી માટે 3 સીટી કે 4 સીટી તમે જે રીતે લેતા હો એ રીતે સીટી લઈને ખીચડી બનાવી લેવાની છે. આ ખીચડીમાં વધારે કોઈ મસાલા આપણે ઉમેરવાના નથી, કારણ કે આપણે એનો જે વઘાર છે એ પછી કરવાના છીએ. હવે કુકર જ્યારે બોલી જાય ત્યારે આપણે હવે એનો વઘાર રેડી કરીશું. તો એના માટે એક પેનમાં આપણે સૌથી પહેલાં તો ઘી લેવાનું છે. ઘી તમારી મરજી મુજબ તમે ઓછું વધતું કરી શકો છો, અને ઘીમાં જ આનો વઘાર કરીશું આપણે. એની અંદર 1 ટીસ્પૂન આપણે ઉમેરીશું જીરું. જીરું સહેજ તતળે એટલે અહીંયા આગળ મેં સૂકા લાલ મરચાં ઉમેર્યા છે. અહીંયા 1 ઇંચ આદુનો ટુકડો મેં ઝીણો સમારીને લીધો છે. આદુ વચ્ચે વચ્ચે ચવાશે તો સારું લાગશે. અને 6 થી 7 કળી લસણ આપણે ઝીણી સમારીને લીધી છે. આપણે આ લસુણની પાલક ખીચડી બનાવીએ છીએ એટલે લસણનો ઉપયોગ આમાં વધારે રહેશે. તમાલપત્ર આપણે ઉમેરી દેવાના છે. આ ખીચડી કોઈ પણ સિઝનમાં બહુ ટેસ્ટી લાગે છે, પણ શિયાળામાં તો ગરમા ગરમ ખાવાની બહુ મજા આવે છે. 1 મોટી ડુંગળી ઝીણી સમારીને આપણે લીધી છે, અને ડુંગળીને પણ આપણે સરસ સાતળી લેવાની છે જ્યાં સુધી એનો કલર ના બદલાય. તો ત્યાં સુધી હું તમને બતાવી દઉં કે ડુંગળી જ્યાં સુધી સતળાય છે આપણે પાલકની પ્યુરી કઈ રીતે બનાવવાની છે. તો પાલકને અહીંયા આગળ મેં 1 જોડી પાલકને ઉકળતા પાણીની અંદર 2 થી 3 મિનિટ ઉમેરી, અને પછી તરત કાઢીને ઠંડા પાણીમાં આપણે એને કાઢી લેવાની છે. ઠંડા પાણીમાં તરત જ તમે એને બોળી દેશો એટલે એનો કલર એવો ને એવો રહેશે, અને પછી એને મિક્સીમાં આપણે બ્લેન્ડ કરી લેવાની છે. આ રીતની પેસ્ટ બનાવીને તમે ડીફ્રીઝમાં પણ રાખી શકો છો, કે જ્યારે ક્યારે પણ તમારે પાલકનું કાંઈ બનાવવું હોય તો તમે આ પેસ્ટ યુઝ કરી શકો છો. તો આને બ્લેન્ચ કરેલી પાલક છે આ, તો આપણે આને આ રીતે પ્યુરી બનાવીને રાખી લીધી છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. તો આપણે હવે એની અંદર ચપટી હિંગ ઉમેરી દઈશું. અહીંયા આગળ બીજા સૂકા મસાલા પણ આપણે ઉમેરી દેવાના છે આ ટાઈમે, અને ગેસને આપણે સાવ ધીમો રાખશું, નહીં તો આ મસાલા બળવા માંડશે. મીઠું આપણે ખીચડીમાં પણ ઉમેર્યું છે એટલે અહીંયા આગળ એ પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. હવે આની અંદર આપણે 1 ટમેટું નાની સાઇઝનું ઝીણું સમારેલું ઉમેરી દેવાનું છે. ટમેટાને પણ આપણે સરસ, જ્યાં સુધી એ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી સાંતળવાનું છે. હવે આની અંદર લાલ મરચું આપણે 1/2 ટીસ્પૂન કે પછી તમારા સ્વાદ અનુસાર તમે ઓછું વધતું કરી શકો છો. ધાણા જીરું પાવડર 1/2 ટીસ્પૂન ઉમેરી દઈશું, અને ગરમ મસાલા પાવડર 1 ટીસ્પૂન. એ સિવાય અહીંયા આગળ 1 ટેબલસ્પૂન કસૂરી મેથી ઉમેરી છે. સૂકા મસાલા સરસ સતળાઈ જાય એના માટે આપણે 2 ચમચી પાણી ઉમેરી દઈશું, જેથી કરીને બળી ના જાય, અને આને સહેજ સાતળવા દઈશું. હવે આ સરસ મસાલો સતળાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે ટમેટા પણ સાવ સોફ્ટ થઈ ગયા છે, અને ડુંગળીને બધું સરસ ચડી ગયું છે. તો હવે આપણે એની અંદર જે પાલકની પ્યુરી બનાવીને રાખી છે એ આપણે ઉમેરી દઈશું. આ ખીચડી ખૂબ જ હેલ્ધી બને છે, કારણ કે આ ખીચડી તો છે, જોડે જોડે તમે આમાં પાલક 1 જોડી પાલકનો આપણે ઉપયોગ કર્યો છે એટલે એ ગ્રીન સબ્જી પણ આમાં થઈ જાય છે, એટલે આ ફૂલ મીલ જેવું થઈ જાય છે. હવે આપણી ખીચડી છે તમે જોઈ શકો છો કુકર ઠરી ગયું છે અને ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે.
અત્યારે ખીચડી સાવ ઢીલી નથી કારણ કે આપણે એને ઓલરેડી પાલકમાં મિક્સ કરવાના છીએ। તો આ જોઈ લઈએ, આપણે પાલક હવે ઉકળી ગઈ છે તો એની અંદર આપણી ખીચડી આપણે ઉમેરી દઈશું। તો હવે આને આપણે સરસ મિક્સ કરી લઈશું। તો આ સરસ મિક્સ થઈ ગયું છે અને જરૂર મુજબ સહેજ પાણી ઉમેરીને આપણે એની કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું અને મીઠું પણ આ ટાઈમે એડજસ્ટ કરી લઈશું। આ ખીચડી આ રીતની આપણે આ ટેક્સચરની બનાવવાની છે એટલે આપણે એના પ્રમાણે એમાં પાણી ઉમેરવાનું છે। તો હવે આપણે આમાં છેલ્લો જે વઘાર રેડવાનો છે એ આપણે બનાવી લઈએ। તો એના માટે આપણે ફરી એક વઘારિયામાં ઘી લઈશું। આનો વઘાર આપણે ઘીથી જ કરીશું અને ઘી આ વઘાર બહુ જરૂરી છે, આનાથી તમારી ખીચડીનો ટેસ્ટ બહુ વધી જશે। એની અંદર 6-7 કળી લસણ ઝીણી સમારેલી આપણે ઉમેરી દઈશું। જેવી તમે કીધું કે આ લસુણની પાલક ખીચડી છે એટલે આમાં લસણનો ઉપયોગ વધુ રહેશે। હવે લસણ સહેજ સતળાય એટલે એમાં ચપટી હિંગ ઉમેરી દઈશું આપણે। અહીંયા આગળ આપણે લસણને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને બળી ના જાય। એને આપણે બ્રાઉન કરવાનું છે, લાઇટ બ્રાઉન। તો હવે લસણ સરસ લાઇટ બ્રાઉન થવા માંડ્યું છે તો એની અંદર આપણે સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું। લસણ બળે તો એનો સ્વાદ બગડી જશે એટલે લસણને લાઇટ બ્રાઉન જેવું થવા દેવાનું છે, ગેસને ધીમું રાખવાનો છે। અને હવે આની અંદર આપણે 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું જેનાથી આનો રંગ અને ફ્લેવર બંને બહુ સરસ આવશે। તો હવે આપણો આ વઘાર રેડી છે તો આપણે એને આપણી ખીચડી પર રેડી દઈશું। આ તમે ખીચડી પર ત્યારે જ રેડવો જ્યારે તમારે ખીચડી સર્વ કરવાની હોય, બને તો સર્વિંગ બાઉલમાં ખીચડી લીધા પછી તમે એને રેડો। તો હવે આપણી ખીચડી રેડી છે, તમે પણ જરૂરથી બનાવો। આ લસુણની પાલક ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ હેલ્ધી છે અને જણાવો કેવી લાગી આ રેસિપી। ફરી મળીએ વધુ આવી રેસિપી સાથે ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં। ત્યાં સુધી આવજો।